બનાસકાંઠાના ધાનેરામાં ધોળા દિવસે બાઇકની ચોરી થઈ શહેરના દેવદર્શન શોપિંગ કોમ્પ્લેક્સ નજીક પાર્ક કરેલું બાઇક ઉઠાવીને એક શખ્સ નાસી છૂટ્યો સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે લોકોની અવરજવરથી ધમધમતા વિસ્તારથી દિવસે બાઇક ચોરતા સ્થાનિકો પણ અચંબામાં મુકાયા છે

વિવાદિત હાડકેશ્વર બ્રિજના ભ્રષ્ટાચારથી આરોપીનો મામલો આરોપીઓની જામીન અરજી પર ચુકાદો ટળ્યો છે હવે સોમવારે આરોપીઓની જામીન અરજી પર કોર્ટ ચુકાદો આપશે અને ચાર આરોપીની આગોતરા જામીન અરજી પર ચુકાદો જાહેર કરાશે આ કેસના તપાસ અધિકારીએ કોર્ટમાં જામીન ન આપવા રજૂઆત કરી હતી જ્યારે ચાર આરોપીઓએ ધરપકડથી બચવા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી જે મામલે સોમવારે કોર્ટ ચુકાદો આપશે જુનાગઢ નજીક ચોરવાડ ગામના પચીસ વર્ષના યુવાનની હત્યા હત્યા યુવાનના શરીર પર હત્યારાઓએ રીતે કરી માર્ગ ફેંકી હતો હત્યાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને યુવાનના મૃતદેહને પીએમ માટે ચોરવાડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હત્યાની જાણ થતા ગામ લોકોના પણ ટોળે ટોળા સરકારી હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા ત્યારે યુવકની હત્યા કોણે કરી અને કયા કારણોસર કરી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે

અવારનવાર ગઈકાલે વધારે માર મારવાના કારણે આ બાળકીનું મૃત્યુ થયું પંચમહાલના ભાદ્રોલી ખુર્દના ફળિયામાં આડા સંબંધમાં ખૂની ખેલ ખેલાયો ધનેશ્વર ગામના પરિણીત યુવકને ફળિયાની પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતા પરિણિત યુવક તેની પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો જ્યાં પ્રેમીને પ્રેમિકાના પતિએ જોઈ જતા બંને વચ્ચે ઝઘડો થયો હતો પતિએ ઉશ્કેરાઈ જઈ પત્નીના પ્રેમીને લાકડાના ફટકા માર્યા પ્રેમિકાએ પણ પતિનો સાથ આપી પ્રેમીને પાઇપ વડે ફટકાર્યો પ્રેમિકાને મળવા આવેલા યુવકને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હત્યાની જાણ થતા વેજલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રેમીની હત્યા કરનાર આરોપી પતિ અને પત્નીને પકડવા ચક્રો ગતિમાન કર્યા નવસારીના સરપંચ પર હુમલાનો મામલો ચિમલા ગામમાં વલસાડ જિલ્લાના જેસપુર ગામના યુવકને માર મારવામાં આવ્યો હતો પોતાના રક્ષણ માટે યુવક ભાગીને સરપંચના ઘરે પહોંચ્યો હતો ઘાયલ યુવકને માનવતાના ધોરણે સારવાર માટે લઈ જવાતા સરપંચ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો બેલીમોરા રેલવે અંડરપાસમાં સાત થી આઠ શખ્સોએ ઘેરી અને હાથ પર ચપ્પાના હતા સમગ્ર ઘટનાને લઈને આ ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગામ લોકોએ સીસીટીવી શરૂ કરી છે જેમાં શંકાસ્પદ ગાડીઓ પસાર થતી દેખાય આ ગાડીઓ કોની છે તે મામલે તપાસ શરૂ કરવામાં આવી કડીમાં અસામાજિક તત્વો નો આતંક કડી શહેરમાં જાણે હવે અસામાજિક તત્વો બેફામ ફરી રહ્યા છે અસામાજિક તત્વોને કોઈનો ડર જ નથી રહ્યો પચાસ થી વધુ યુવકો ટોળા હથિયારો સાથે લઈને આવ્યા હતા શહેરના વિવિધ માર્ગો પર ટોળાએ આતંક મચાવ્યો હથિયાર લઈને આવેલા યુવકોએ દુકાનોમાં તોડફોડ કરી જાહેર માર્ગો પર આવેલી દુકાનોમાં તોડફોડ કરી ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો પોલીસે ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી જાહેરનામા ભંગ અને તોડફોડ મુદ્દે નોંધાઈ ફરિયાદ મિત્રએ સ્નેપચેટ મારફતે સગીરા સાથે મિત્રતા કેવી કપડાના શોરૂમમાં બોલાવી આચર્યું દુષ્કર્મ બીજા મિત્રએ રેસ્ટોરન્ટના કપલ બોક્સમાં આચર્યું દુષ્કર્મ વિભત્સ ફોટા પાડી રોજા રાખવા બ્લેકમેલ કરી મોરબીમાં વધુ એક સગીરા સાથે બે વિધર્મીઓએ મિત્રોએ દુષ્કર્મે આચર્યું છે આરોપી અયાન આરબે સગીરાનું માં ફસાયેલ બાઇક કાઢી દઈ તકનો લાભ લઈ મિત્રતા ખેળવી ત્યારબાદ તેના મિત્ર મુસ્તફાએ પણ સ્નેપચેટ મારફતે તે સગીરા સાથે મિત્રતા કરી જે બાદ પોતે નોકરી કરતો હતો ત્યાં કપડાના શોરૂમમાં સગીરાને બોલાવી તેની સાથે દુષ્કર્મે આચર્યું વિભત્સ ફોટા લઈ લીધા તે ફોટા બતાવી બીજા મિત્રએ સગીરાને બ્લેકમેલ કરી અને રેસ્ટોરન્ટના કપલ બોક્સમાં દુષ્કર્મ આચર્યું જે મામલે અયાન આરબ અને મુસ્તફા દલવાણી નામના ઈસ્મો વિરુદ્ધ ગુનો નોંધાઈ ચૂક્યો છે આરોપી મુસ્તફા સગીરાને બ્લેકમેલ કરી રોઝા રાખવા પણ દબાણ કરતો હતો મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી બંને વિધર્મી મિત્રોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સુરતના ઓલપાડમાં વિધર્મી યુવક સગીરાને બગાડી જતા મામલે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે આ ઘટનાને લઈને ગત રાત્રિએ બે જૂથના લોકો સામસામે આવી જતા મારામારી અને પથ્થરમારો થયો હતો મામલો બિચકતા જિલ્લા એસપી સહિત પોલીસનો કાફલો ઉલપાડ ટાઉનમાં ખડકી દેવામાં આવ્યો હતો પોલીસે કોમ્બિંગ કરીને પરિસ્થિતિને કાબૂમાં કરી હતી સુરત ગ્રામ્ય એસપી હિતેશ જોયસરે જણાવ્યું કે સામાન્ય અફવાના કારણે મામલો ઉશ્કેરાયો હતો કેટલાક અસામાજિક તત્વોએ વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો

એ તમામ વિદ્યુત કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે ઓલપાડ ટાઉન અને શહેરીજનો એ કોઈ પણ ચિંતા કે ભયમાં ના રહે અત્યારે પોલીસનો સફિશિયન્ટ બંદોબસ્ત છે અને આવનારા દિવસોમાં પણ પોલીસનો બંદોબસ્ત થોડા દિવસ હજી અહીં ચાલુ રહેશે

કામ બંધ રાખવાની પણ વાત કરી બીજી તરફ શ્રમિકોની વ્યાજબી માંગ પર ધ્યાન આપી રૂપિયા નો વધારો આપવાની કોન્ટ્રાક્ટરે તૈયારી દર્શાવી અને જો શ્રમિકો વધુ ભાવ વધારો માંગશે તો કોન્ટ્રાક્ટરે આગામી સમયમાં ચોક્કસ મુદત માટે હડતાલ પર જવાની ચીમકી પણ ઉચ્ચારી છે વલસાડમાં જે મજદૂરોનો ભાવ દિવસે દિવસે વધતા જાય છે અમે કોન્ટ્રાક્ટર ભાઈઓ સાથે મળીને નક્કી કર્યું છે કે આપણે આ ભાવે લઈ જવાનું છે જે નાના મોટા અમે કામ રાખતા હોય છે તેમાં જીરો તો હોઈએ ઘણી વખત એવું બનતું હોય કે આ ભાવ વધારાના કારણે અમારે ઘરમાંથી પૈસા નાખવા પડે આજે અમે કરજામાં આવી ગયા છે એના કારણે વલસાડ કોન્ટ્રાક્ટર બધા ભેગા થઈને આ નક્કી કર્યું છે કે અમે સ્વેચ્છાએ આ ભાવ આપશું અને જેને સ્વેચ્છાએ અમારી સાથે આવવું હોય તે કામ કરે અને બાકી એની મરજી છે એ જે ભાવે જ્યાં જવાનું હોય ત્યાં જઈ શકે છે કે બંને જણા સાતસો રૂપિયા માંગતા હતા તો સાતસો રૂપિયા કઈ રીતના પોસાય સાતસો રૂપિયા મજૂર માંગે છે અને કારીગર હજાર રૂપિયા માંગે છે બારસો રૂપિયા માંગે છે તો મજૂરને કારીગર કારીગરને મજૂર તરીકે લઈ જવા સારા ને અમારે તો કે કારીગરી બી કરશે ને મજૂરી કામ બી કરશે એટલે આ બધું बैलेंस करवा कर सब्जी का रेट कितना हो गया अस्सी रुपया से कोई नीचे में सब्जी नहीं मिलता है दो हजार के नीचे में कोई रूम नहीं मिलता है पंद्रह सौ में गैस मिलता है उसके तो बाद चावल पहले तीस रूपए खाते थे पचास रूपए खा रहे हैं यही है हम लोग उतना में काम नहीं करें करेंगे कर रहे हैं लेकिन उससे कम में काम अभी नहीं करेंगे लेकिन सबको रेट कम करना चाहिए हम लोग रूम रेंट पंद्रह सौ रूपया पहले देते थे अभी दो हजार पच्चीस सौ की हो गया ये भी सोचने वाली बात है चौमाथा में हम लोग पूरा पंद्रह दिन बीस दिन बैठ के खाते हैं तो कोई ठीकदार तो आता नहीं है कंट्रेक्टर लोग पूछने चाहिए तुम लोग बैठ के खा रहे हो उसके बाद इतना छड़िया के भाव महंगा हो गया है तो उन लोगों का भी सोचना चाहिए पूरा खून जला के काम करते हैं ठीकदार लोग सोचना चाहिए कि नहीं